રાણપુરના સરકારી અનાજના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી. ડીએસએમ અને અનાજના ગોડાઉનના મેનેજર ઘટના સ્થળે પહોંચ્યા. બોટાદ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું. ગોડાઉનમાં કોઈ સિક્યુરિટી કે કાયમી સાર સંભાળ રાખનાર કર્મચારી જ નથી. સરકારી ગોડાઉન લાવારસ જેવી હાલતમાં જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનેલા ગોડાઉન રામ ભરોસે દેશની જેમ. આવી વિકટ પરિસ્થિતિમાં અધિકારીઓ ભાન ભૂલ્યા. સળગતા ગોડાઉનની ચાવી જ લાવવાનું ભૂલી ગયા અધિકારીઓ. આખરે આગને કાબૂમાં લેવા માટે તાળું તોડવામાં આવ્યું અને આગ પર કાબૂ મેળવી દેવામાં આવ્યો. આ છે સરકારી તંત્ર. સરકારની જવાબદારી શું હોઈ શકે? રાણપુર સરકારી અનાજના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ત્યારે આ ગોડાઉન પર કોઈ જ કર્મી હાજર નહોતો અને કર્મચારી હાજર નહોતો, પરંતુ આગ લાગ્યા બાદ જ્યારે આગ બુઝાવવાનો પ્રયાસ કરવા માટે ત્યાં પહોંચ્યા ત્યારે તાળું ખોલવા માટે ચાવી નહોતી. આ છે ભારત દેશની હાલત. તરસ લાગે ત્યારે પાણીનો કૂવો ખોદવાનો, જરૂરત ઊભી થાય ત્યારે મકાન બનાવવાનું. ક્યારે બનશે ભારત વિશ્વગુરુ? ત્યારે આ સરકારી ગોડાઉનમાં આગ લાગવાની જે ઘટના છે, ભીષણ આગ લાગી હતી. સરકારી ગોડાઉનમાં કોઈ કર્મચારી તો નહોતો જ, પરંતુ આ વિકટ પરિસ્થિતિ તો જુઓ રાણપુર ગોડાઉનની. ગોડાઉનમાં આગ લાગી, આગ બુઝાવવા માટે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી રહ્યા છે, કર્મચારીઓ પણ પહોંચી રહ્યા છે, પરંતુ ચાવી લાવવાનું જ ભૂલી ગયા. પછી તાળું તોડી અને ગોડાઉન પર જે આગ લાગી હતી તેને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ગોડાઉનની આગ બુઝાવી દેવામાં આવી. રિપોર્ટર રાજન ભાણો, બોટાદ.